प्रभु पधारे करवा स्वागत रहजो सब तैयार रे। ख्रिस्तमा वाला भक्तजनों, प्रभु आगमननी राहनी श्रेणीना बीजा दिवस में आप सर्वनु भावभीनू स्वागत छे। आपणे सौ आ दैवी राह खूब आनंदित रीते केन्द्रित थईने पूरी सक्रियताथी जोईए छीए, परंतु दिन बरोजनी व्यवहारू राह जोता जोता अपनी धीरज अमुकवार खूटी जाए छे। खास करीने त्यारे ज्यारे आपणा धार्या प्रमाणे न थाय त्यारे। तो आपणे खुशीथी अने धीरजथी केवी रीते प्रभुनी राह जोईए? अने जो प्रभु आपणने राह जोड़ावे छे तो शा माटे? आपणे आपणा प्रार्थनाना वार्तालापमां प्रभुने अमुकवार कहीए छीए के प्रभु तू शा माटे मने राह जोड़ावे छे, तू केम मारी प्रार्थनामां उत्तर नथी आपतो? तो प्रभु ज्यारे आपणने राह जोड़ावे छे, आपणने मुश्केलीओना द्वारे लई जाय छे, आपणा धार्या प्रमाणे नथी करतो, तो एवा संजोगोमां प्रभु आपणने एवा ढांचामां ढाळे छे જેવો એ આપણને બનાવવા માંગે છે। અને આ જ વસ્તુ પૈગંબર ઇર્મિયા અધ્યાય 29 કલમ 11 માં કહે છે, પ્રભુની યોજનાઓ આપણને સમૃદ્ધ બનાવવાની છે, નહીં કે નુકસાન પહોંચાડવાની। આપણે જ્યારે પ્રભુની રાહ જોઈએ છીએ ત્યારે આપણને ત્રણ મહત્વની બાબતો શીખવા મળે છે। સૌપ્રથમ આપણી શ્રદ્ધા મજબૂત થાય છે। સ્ત્રોત સંહિતા 27 પંક્તિ 14 કહે છે, પ્રભુમાં વિશ્વાસ રાખો અને હિંમત રાખો। જ્યારે આપણે રાહ જોઈએ છીએ અને તે પણ દૈવી રાહ, તો આધ્યાત્મિક તૈયારી કરવા માટે શ્રદ્ધાનું અડગ હોવું ખૂબ જ જરૂરી છે। ઘણી વખત જિંદગીના કડવા અને અસ્વીકાર્ય પરિણામ જોઈ શ્રદ્ધા ડગી જાય છે। અમુક સમયે આપણે હિંમત હારી જઈએ છીએ, ધીરજ ખૂટી જાય છે। દૈવી રાહ જોતા જોતા આધ્યાત્મિક તૈયારી કરતા કરતા આપણી શ્રદ્ધા મજબૂત થાય, એ જ પહેલો આશય। બીજો આશય એમ છે કે આપણી પ્રભુ ઉપરની આશા એટલે કે નિર્ભરતા વધે છે। રાખો હૈયા માહે હામ આ સ્ત્રોત સંહિતા 27:14 પંક્તિ કહે છે, મુશ્કેલીઓ કઠિનાઈઓ કે અન્ય કાર્યોને પ્રાધાન્ય આપીને કદાચ આપણે અમુક સમયે રાહ જોવાનું છોડી જ દઈએ છીએ, પરંતુ અંતે તો પ્રભુનો જ સહારો લેવો પડે છે। કારણ કે રાહ જોતા શ્રદ્ધાથી આપણે જો પ્રભુ પર વિશ્વાસ રાખીએ, આશા સેવીએ, આશાવાદી બનીએ કે મારો પ્રભુ મને કદી નહીં છોડે, મને હંમેશા મારી વારે આવશે, વહેલો કે મોડો પણ મને ઉગારશે તો ખરો જ, આ શ્રદ્ધા આ વિશ્વાસ આ નિર્ભરતા આપણામાં છે પ્રભુ ઉપર? પ્રભુ જરૂરથી મારી વારે થશે, આ આશા અને નિર્ભરતા પ્રભુ ઉપર હોવી ખૂબ જ જરૂરી છે। અને તેથી જ રાહ જોતા જ્યારે પણ કોઈ પણ સમયે જો મુશ્કેલીના વાદળો ઘેરાશે તો આપણી આ નિર્ભરતા અને વિશ્વાસ આપણને પ્રભુ પાસે પાછા ખેંચી જશે। આ તો થઈ બીજી વાત, અને ત્રીજી બાબત છે કે પ્રભુના ભલાઈના દર્શન થશે। પૂરી શ્રદ્ધાથી હિંમતથી અને પ્રેમથી જો પ્રભુની રાહ જોઈશું તો પ્રભુની ભલાઈના દર્શન અવશ્ય થશે જ। અને આપણી સક્રિય રાહ જોઈશું અને કંઈક આશા સેવીશું તો તમને શું લાગે છે, પ્રભુ એનો પ્રત્યુત્તર નહીં વાળે? જરૂરથી વાળશે, પરંતુ ફક્ત એની યોજના પ્રમાણે, એના સમય પ્રમાણે। અને તે સમયે આપણને લાગશે કે મેં જે મહિનાઓ કે વર્ષો રાહ જોઈ, મેં જે માંગ્યું અને ન મળ્યું, પરંતુ પ્રભુએ મારા માટે જે યોજનાઓ પ્રગટ કરી, પ્રભુએ મને જે ભલાઈના દર્શન કરાવ્યા, એ તો મેં વિચાર્યું જ નહોતું। જ્યારે આપણે રાહ જોઈએ છીએ ત્યારે સૌપ્રથમ આપણી શ્રદ્ધા મજબૂત થાય છે, પ્રભુ પરની નિર્ભરતા વધે છે, અને પૂરા વિશ્વાસથી પ્રભુની આપણા માટેની ચમત્કારિક યોજનાઓ પ્રગટ થાય છે। તો ચાલો પ્રાર્થના કરીએ।
हे सर्वशक्ताधीश प्रभु, तमारा आववानी राह जोता अमारी हिम्मत वधारो। कटोकटीना समय मा बीजा करता तमारा तरफ वळीए एवो विश्वास जगावो। अने तमे अमारा माटे जे योजना घड़ी छे ते अमारी समृद्धि माटे ज छे एवी आशा दृष्टि अमारा मा जगाड़ो। प्रभु, अमारी श्रद्धा डगमगी न जाए तेवी कृपा दृष्टि हर हमेश वरसावता रहो। आ प्रार्थना अमे अमारा प्रभु ईसु ख्रिस्त द्वारा करीए छीए। आमीन।